દિનેશભાઈ રૌજીભાઈ દાયાણી, મારી વાડી ઉપર મેં બે બોરનું રિચાર્જ કરેલ છે. એ આપ જોઈ શકો છો, બોરની અંદર બે બોરમાં પાણી ફૂલ ચાલુ હોય કાલે રાતથી કરીને, હજી પણ એમને એવું ચાલુ જ છે. એ 560 ફૂટની લંબાઈ પરથી મેં લાઈન દબાવીને થવા મારા ખર્ચે મેં કરેલી છે. બીજો બોર પણ એવી જ રીતે, બીજો બોર બાજુમાં છે એ પણ જોઈ શકો. કાલ રાતથી પાણી ચાલુ છે ને પેલા ત્યાં માણસો ઊભા છે, ત્યાંથી લાઈન દબાવેલી છે. ને 200 કેટલી છે દિનેશભાઈ? 260 ફૂટ પીવીસી લાઈન દબાવેલી છે. હવે તમને બીજો બોર બતાવું છું. આ બોર પણ કાલ રાતથી ચાલુ છે પાણી, આનામાં હજી સુધી ભરાણો નથી. કાલ રાતથી જ પાણી ચાલુ છે બે બોરમાં. હવે તમને ઉતરવાનું પાણી સતત ચાલુ છે ને હવે તમને બતાવું છું ક્યાંથી પાણી આવે છે ને કઈ રીતે બધું સેટઅપ કર્યું છે. ચલો તમે હવે જોઈએ. તે અહીંયાથી બધું પાણી આવી રહ્યું છે ખેતરમાં ને આ રોડ કહેવાય છે ચાર રસ્તા તું હાજાપર રોડ, વિંજાણ રોડ. ને આ પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. સતત કાલ રાત 11 વાગે ચાલુ છે. અહીંયા પીવીસી લાઈન નાખેલી છે ત્યાંથી 260 ફૂટ સુધી. ત્યાં તમે જોઈ શકો છો ત્યાં પેલો રૂમ છે, એના બાજુમાં બોર છે. બંને 260 ફૂટની લંબાઈથી પણ આવે છે પાણી. કાલ રાતથી આવું જ પાણી સતત ચાલુ છે. અત્યારે થોડું ઓછું થઈ ગયું છે પણ રાત્રે બહુ પાણી હતું. દિનેશભાઈ રવજી દયાણી, અમે એવું ઈચ્છી છીએ કે દરેક ગામમાં આવું બધા ખેડૂતો અપનાવે, અહીંયાથી પ્રેરણા લે, તો દરેક ગામમાં આવું થાય તો કોઈને આપણે પાણી પાતળામાં લઈ જઈએ તો પાછું આપવાની આપણી ફરજ પડે છે. હા, સૌ ધન્યવાદ. સૌનો સાથ, સૌનો વિકાસ, બધા સાથે મળીને પાણી થોડું થોડું ઉતારશું તો જ પાણી લેવલ ઊંચું આવશે. એક બે જણાથી કાંઈ નથી થવાનું. આ બધાને સાથેનો જમાનો છે. બધા સાથે થઈને પાણીનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીને જમીનમાં ઉતારીએ. ધન્યવાદ.